नवा प्रश्न लाइए, बेरोजगारी स्वरूप जानवाना मापदंडो दर्शावी बेरोजगारी प्रकारों जणावो। बेमांथी कोई पण एक प्रश्न अलग अलग रीते पूछी शकाय, अथवा बेरोजगारी स्वरूप जानवा माटे श्री राजकृष्ण रजू करेल मापदंडो समझावो बहुत महत्वपूर्ण। तो ध्यान आपजो, बेरोजगारी स्वरूप के प्रकार नक्की करती वक्त अर्थतंत्र स्वरूप पण जाणवुं जोईए, एटले के देश विकसित छे के विकासशील अर्थतंत्र धरावे छे ए जाणवुं पड़े। एने आधारे बेरोजगारी स्वरूप पण विभिन्न होई शके छे। बेरोजगारी स्वरूप जाणवा माटे श्री राजकृष्ण समिति रिपोर्ट 2011-12 नीचे मुजबना चार मापदंडो रजू कर्या छे, बराबर छे। एमां पहेलुं लईए आपने समय। जे व्यक्ति काम करनी वृत्તિ અને શક્તિ ધરાવતી હોય પણ અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો તે તીવ્ર રીતે બેરોજગાર ગણાય। 28 કલાક કે તેથી ઓછા સમય માટે કામ મળે તો તીવ્ર બેરોજગાર, પણ જો 28 કલાકથી વધુ અઠવાડિયામાં જ્યારે 42 કલાકથી ઓછા સમય માટે કામ મળતું હોય તો તેની બેરોજગારીની તીવ્રતા પ્રમાણમાં ઓછી ગણાય। નંબર 2, આવક। વ્યક્તિના કામ માટે એટલી ઓછી આવક મળતી હોય કે તેથી તેની ગરીબી દૂર ન થઈ શકે તો આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય છે। ખાસ કરીને ભારતના ગ્રામીણ વિસ્તારમાં આ પ્રકારની બેરોજગારી વિશેષ જોવા મળે છે। દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા એક મહિના દરમિયાન ₹30,000ની આવશ્યકતા હોય, પણ વ્યક્તિ પોતે જે કામ કરે છે એ વર્તમાન કામમાંથી માત્ર ₹15,000 કે તેનાથી પણ ઓછી આવક મેળવી શકતી હોય તો તેને બેરોજગાર ગણવામાં આવે છે। ત્રીજો માપદંડ આવશે સંમતિ। વ્યક્તિ જે કામ કરવા માટે લાયકાત ધરાવતો હોય પરંતુ એ લાયકાત પ્રમાણેનું કામ તેને ન મળતું હોય તો તેવા સંજોગોમાં પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે છે, પરંતુ એ કામથી એને એટલી ઓછી આવક પ્રાપ્ત થતી હોય કે તેને બેકારી દૂર થઈ શકતી ન હોય અને તે અર્ધ બેરોજગાર કહેવાય છે। દાખલા તરીકે CA એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલી ડિગ્રી મેળવેલ જે વ્યક્તિ છે એને ક્લાર્ક તરીકે કે સુપરવાઇઝર તરીકે કામ કરવું પડે। નંબર 4, ઉત્પાદકતા। શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા કે ઉત્પાદન ક્ષમતા જેટલી હોય એના કરતા હાલ કામ ન મળતા ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તો ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદકતા કરતા ઓછું હશે। ઉત્પાદકતાનું આપણે એક ઉદાહરણ જોઈએ। દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકવાની ક્ષમતા ધરાવતો હોય પરંતુ કામ ન હોવાથી કે મંદીનો સમય ચાલતો હોવાથી તેને 10 મીટર જ કાપડ બનાવી શકે એટલું જ કામ મળતું હોય। ઉપયોગ માપદંડ પ્રમાણે બેરોજગારીના પ્રકારો નીચે પ્રમાણે ગણાવી શકાય। 1, સંપૂર્ણ બેરોજગારી, 2, અર્ધ બેરોજગારી, 3, પ્રચંડ બેરોજગારી, 4, ચક્રિય બેરોજગારી અને 5, ઘર્ષણજન્ય બેરોજગારી। બેરોજગારીનો પ્રથમ પ્રકાર લઈએ, સંપૂર્ણ બેરોજગારી। બેરોજગારી અગાઉ જે વ્યાખ્યા જોઈ ફરજિયાત બેરોજગારીની તે જ પ્રકારે સંપૂર્ણ બેરોજગારીની વ્યાખ્યા પણ આવશે। જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતનના દરે રોજગારી મેળવવા માંગે છે એ માટે જરૂર લાયકાત પણ ધરાવે છે પરંતુ તેમને બિલકુલ રોજગારી મળતી ન હોય તો તેઓ સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર કહેવાય। સામાન્ય રીતે જે દેશમાં શ્રમનો પુરવઠો ઝડપથી વધતો હોય, શહેરીકરણની પ્રક્રિયા પણ અતિ ઝડપી હોય ત્યાં આવી સંપૂર્ણ બેરોજગારીનો વૃદ્ધિદર ઊંચો જોવા મળે છે અને આ પ્રકારની બેરોજગારી ગામડા કરતાં શહેરોમાં વધુ જોવા મળે છે। શહેરીકરણની પ્રક્રિયા આપણે ઉપર કહી જ છે। મોટાભાગના ખુલ્લા બેરોજગારો ગામડામાંથી શહેરમાં કામની શોધમાં આવેલા વ્યક્તિઓ જ હોય છે અને સંપૂર્ણ બેરોજગારીનો ભોગ ટીક કરજો, સંપૂર્ણ બેરોજગારીનો ભોગ સામાન્ય રીતે શિક્ષિતો અને તાલીમ વગરના વ્યક્તિઓ વધુ બનતા હોય છે। સંપૂર્ણ બેરોજગાર વ્યક્તિઓ કામ કરી શકે તેમ તો છે પણ કામ મેળવી શકતા નથી, પણ આવી વ્યક્તિઓ વસ્તુના વપરાશ અને ખર્ચ તો કરતા જ હોય છે એટલે તેઓ બોજારૂપ બને છે, બરાબર। આવકમાં એમનો ફાળો શૂન્ય છે પણ વપરાશ અને ખર્ચ તો તેઓ ટકી થાય જ છે એટલે બોજારૂપ વસ્તી બને છે અને ઉત્પાદકતા ઘટવાનું એક કારણ પણ બને છે। ઠીક કરજો, સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ 15-25 વર્ષની વય જૂથની વ્યક્તિઓમાં જોવા મળે છે, એકદમ યુવાન વ્યક્તિઓમાં, 15-25 વર્ષના વ્યક્તિઓમાં। સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારીનો આંક આધારભૂત રીતે મેળવવો મુશ્કેલ છે, છતાં તેને માપવાની 3 પદ્ધતિઓ પ્રચલિત છે। 1, રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલ નોંધણી દ્વારા, બેકારોની નોંધણી દ્વારા। 2, શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા, બરાબર, શ્રમ બ્યુરો, અને 3, વસ્તી ગણતરીના આંકડા દ્વારા। બીજો પ્રકાર લઈએ, અર્ધ બેરોજગારી। પ્રશ્ન અલગથી પૂછી શકાય, અર્ધ બેરોજગારીનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો। અર્થ જોઈએ, શ્રમિકો તેમની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા ન હોય એટલે કે ઓછા સમય માટે કે લાયકાત કરતા ઓછી લાયકાતવાળું કામ એને સ્વીકારવું પડે
તો તેને અર્ધ બેરોજગાર કહેવાય। અગાઉ રાજકૃષ્ણ સમિતિ માપદંડમાં પણ આની ચર્ચા આપણે કરી જ છે। જો શ્રમિક દિવસના જેટલા કલાક અથવા વર્ષના જેટલા દિવસ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતો હોય તેના કરતા ઓછા કલાક કે દિવસોનું કામ મળે તો તે અર્ધ બેરોજગાર કહેવાય। દાખલા તરીકે એક કંપનીમાં શ્રમિકને 8 કલાકને બદલે માત્ર 4 કલાકનું જ કામ મળતું હોય તો તે અર્ધ બેરોજગાર કહેવાય। ભારતમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી ક્ષેત્રે જોવા મળતી મોસમી બેરોજગારી પણ અર્ધ બેરોજગારીનો જ એક ભાગ છે। કારણ કે ખેતી ક્ષેત્રે રોકાયેલા શ્રમિકોને વાવણી અને લણણી એટલે કે કાપણીની મોસમમાં જ ઋતુમાં જ કામ મળે છે। વર્ષની બાકીની મોસમમાં એને કામ વિના બેસી રહેવું પડે છે, એટલે માત્ર 6-7 મહિનાને કામ મળતું હોય અને 3-5 મહિના અન્ય વિકલ્પોના અભાવે ફરજિયાત બેકાર રહેવું પડતું હોય। ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ ઉપર આધારિત છે અને સિંચાઈની સગવડો મર્યાદિત હોવાથી ખેતી ક્ષેત્રે આવી મોસમી સ્વરૂપની બેરોજગારી વિશેષ જોવા મળે છે। એ જ રીતે કેટલીક શિક્ષિત વ્યક્તિઓને લાયકાત અને ડિગ્રી પ્રમાણે કામ ન મળતા ઉતરતી કક્ષાનું કામ ન છૂટકે સ્વીકારવું પડે છે, તેને પણ અર્ધ બેરોજગારી કહેવાય। દાખલા તરીકે કમ્પ્યુટર એન્જિનિયરની ડિગ્રી મેળવનાર વ્યક્તિને ગેરેજમાં નોકરી મળે। લઈએ બેરોજગારીનો ખૂબ જ મહત્વનો પ્રકાર પ્રછન્ન બેરોજગારી। અલગથી પ્રશ્ન પૂછી શકાય, પ્રછન્ન બેરોજગારીનો ખ્યાલ ઉડાન સહિત સમજાવો સ્વાધ્યાયનો પ્રશ્ન પણ છે આ અર્થ। કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય, એટલે કે 5 શ્રમિકની જરૂર છે એના બદલે 8-10 શ્રમિકો રોકાયેલા હોય, આ વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો હોય તો તેઓ પ્રચંડ બેરોજગાર જ કહેવાય છે। પ્રોફેસર રગ્નાર નક્ષ પ્રચંડ બેરોજગાર વિશે લખે છે કે જો ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની ટેકનિક આપેલી હોય અને અતિવૃષ્ટિ ધરાવતા વિકસતા દેશો એટલે કે વિકાસશીલ દેશોના ખેતી ક્ષેત્રમાં વિશેષ પ્રમાણમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય, એટલે કે ઉત્પાદનમાં ફાળો શૂન્ય, તો તેવા દેશોમાં પ્રચંડ બેરોજગારી પ્રવર્તે છે તેમ કહી શકાય। આ બેરોજગારને ગર્ભિત બેકાર પણ કહેવાય। ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ક્ષેત્રોનો વિકાસ મંદ છે, ઘણો ઓછો છે, તેથી ખેતી ઉપર વસ્તીનું દબાણ વધ્યું છે। આથી ખેતી ક્ષેત્રમાં પ્રચંડ બેરોજગારીનું મોટા પ્રમાણમાં સર્જન થયું છે। તેમાં વ્યક્તિ દેખીતી રીતે તો રોજગારી મેળવતી લાગે, કામમાં રોકાયેલી જણાય, પણ તે બિન ઉત્પાદક જ હોય છે, એટલે કે શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે। પ્રચંડ બેરોજગારીને છુપી કે ગુપ્ત બેકારી પણ કહેવાય। આવી બેરોજગારીમાં કામ કરતી વ્યક્તિને અન્ય જગ્યા ખસેડવામાં આવે તો પણ અગાઉના ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી, એટલે કે તેની સીમાંત ઉત્પાદકતા શૂન્ય જ હોય છે। શહેરોમાં પણ ઉદ્યોગો અને વેપાર ક્ષેત્રે આવી પ્રચંડ બેરોજગારી જોવા મળતી જ હોય છે। સામાન્ય રીતે જે વ્યવસાયમાં શ્રમ કાર્ય કુટુંબના સભ્યો દ્વારા થતું હોય અને એ સભ્યોને યાને કે શ્રમિકોને વેતન નાણાકીય સ્વરૂપમાં ન ચૂકવવામાં આવતું હોય તો એમાં પ્રચંડ બેરોજગારી જ વિશેષ જોવા મળતી હોય છે। ઉદાહરણ લઈએ, દાખલા તરીકે ધારો કે એક ખેતરમાં 12 શ્રમિકો દ્વારા આખું વર્ષ કામ કરીને 400 ટન ચોખાનું ઉત્પાદન મેળવે છે। હવે જો તેમાંથી 2 શ્રમિકો ખસેડી લેવામાં આવે છતાં વર્ષનું ઉત્પાદન 400 ટન જેટલું જ થાય તો તેનો અર્થ એ થયો કે રોજગારીમાં રોકાયેલી આ 2 શ્રમિકોનો ઉત્પાદનમાં કોઈ ફાળો જ ન હતો, એટલે તેમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી તેમને પ્રચંડ બેરોજગારી કે છુપી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે। પ્રચંડ બેરોજગારી ભારત જેવા વિકસતા દેશોમાં સવિશેષ જોવા મળે છે। ખાસ કરીને ભારતના કૃષિ ક્ષેત્રમાં બેરોજગારી જોવા મળે છે, જે ખેતી અને શ્રમિક બંનેની ઉત્પાદકતા ઘટાડે છે। ચોથો પ્રકાર એ ચક્રીય બેરોજગારી, એ પણ અલગથી પૂછી શકાય। ચક્રીય બેરોજગારીનો ખ્યાલ સ્પષ્ટ કરો। ચક્રીય બેરોજગારીનો અર્થ જોઈએ તો અર્થતંત્રમાં તેજી મંડીના પરિબળોને કારણે અર્થતંત્રમાં પ્રાપ્ત રોજગારીમાં જે વધારો ઘટાડો થાય તેને ચક્રીય બેરોજગારી કહે છે। મૂડીવાદી સ્વરૂપની અર્થવ્યવસ્થામાં યાને કે બજારતંત્રમાં મૂડીરોકાણ કરનાર અને બચત કરનાર બંને વ્યક્તિઓ જુદા હોવાથી મૂડીરોકાણ અને બચત કરનાર વ્યક્તિઓ અવારનવાર એમાં અસમતુલા જોવા મળે છે અને તેજી તેમજ મંદીનું સર્જન થાય છે। તેજી સ્થિતિમાં અર્થતંત્રમાં અંડરલાઈન કરજો, મૂડીરોકાણ, ઉત્પાદન, આવક અને રોજગારી વગેરે વધવા તરફી વલણ હોય છે, જેને કારણે ઓછા લોકો બેરોજગાર રહે છે, પણ મંદી સ્થિતિમાં તેનાથી ઉલટું ચક્ર જોવા મળે છે। અર્થતંત્રમાં ઉત્પાદન ઘટે એને લીધે રોજગારી ઘટે, પરિણામે બેરોજગારીની સંખ્યામાં વધારો થાય, એટલે આ બેરોજગારીને મંદીજન્ય ચક્રીય બેરોજગારી કે વેપાર ચક્રીય બેરોજગારી કે ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે। અને અહીં ચાર્ટ દર્શાવેલો છે તે પ્રમાણે તેજી અને મંદીનું ચક્ર પણ તમે દર્શાવી શકો। ઈસવીસન 1929-30માં અમેરિકામાં આવેલ મહામંદીની અસર વિશ્વના ઘણા બધા દેશોમાં જોવા મળેલી,
એટલા માટે આ મંડીને વિશ્વ મહામંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બહુ મહત્વનું છે મિત્રો, ખાસ ધ્યાન આપજો. વિશ્વ મહામંડી 1929-30 અમેરિકામાં. વર્તમાન સમયમાં પણ ક્યારેક અમેરિકા ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં પણ આ પ્રકારની બેરોજગારી સર્જાય છે. ભારતમાં પણ મૂડીવાદી સ્વરૂપનું બજારતંત્રનું અસ્તિત્વ હોવાથી આવા ન ચક્રીય બેરોજગારી ઉદભવતી જોવા મળે જ છે. દાખલા તરીકે ભારતમાં હીરા ઉદ્યોગના ક્ષેત્રે ક્યારેક ચક્રીય બેરોજગારી જોવા મળતી હોય છે. ચક્રીય બેરોજગારી, આ બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યએ ઉત્પાદકીય કે વિકાસલક્ષી જે કાર્યક્રમો છે એમાં મૂડીરોકાણમાં વધારો કરવો જોઈએ અને વધુ ને વધુ લોકોને રોજગારી પૂરી પાડીને તેમની આવકમાં વધારો થાય એવા પ્રયાસ કરવા જોઈએ કે જેથી લોકોની આવક વધતા અસરકારક માંગમાં વધારો થાય, ખરીદીનું ચક્ર ઊંચું આવશે અને એને પરિણામે ઉત્પાદનમાં પણ વધારો થશે. ઉત્પાદન વધતા રોજગારી વધશે અને પરિણામે આ ચક્રીય બેરોજગારીની સમસ્યા કંઈક અંશે ઓછી કરી શકાય. નંબર 5, ઘર્ષણજન્ય બેરોજગારી. અલગથી 2-3 ગુણમાં પૂછી શકાય ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ. અર્થ, જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજવસ્તુની માંગ કે ચીજવસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે નવી શોધખોળ કે નવી ટેકનોલોજીને કારણે બજારમાં કોઈ નવી વસ્તુ પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિકો બેરોજગાર બને છે, કારણ કે નવી ટેકનોલોજીને અનુરૂપ એમને શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય એમની પાસે હોતું નથી. આ ઉપરાંત ઔદ્યોગિક ઝઘડા, યંત્રોનું ખોટકાવું વગેરે ઘર્ષણજન્ય પરિબળોથી પણ આ પ્રકારની બેરોજગારીમાં વધારો થાય છે. સામાન્ય રીતે નવી ટેકનોલોજી શ્રમ બચાવનારી હોય છે અને એટલે ઓછા શ્રમની જરૂર પડે છે, તેથી આવા બેરોજગાર બનતા શ્રમિકોને અન્ય ક્ષેત્રોમાં વિસ્તરતી રોજગારીનો લાભ લઈ શકે એ માટે એમને નવી કુશળતા કે કેળવણી મેળવવી પડે છે. બધા જ શ્રમિકો તત્કાલ એમ કરી ન શકે એને કારણે થોડા સમય માટે બેરોજગાર બને છે. આને જ ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. મોટેભાગે ઘર્ષણજન્ય બેરોજગારી ટૂંકા ગાળા માટેની હોય છે. આવી બેરોજગારી ક્યારેક બજારમાં નવી વસ્તુ આવતા કે જૂની વસ્તુની માંગ ઘટતા પણ સર્જાય છે. આવી બેરોજગારી વિકસતા દેશોમાં પણ જોવા મળે છે. દાખલા કે સ્ટીલના વાસણો આવ્યાથી તાંબા પિત્તળના ધંધો કરનારા, એ જ રીતે ઓટો રિક્ષા આવવાથી ઘોડાગાડીવાળાઓ, કોમ્પ્યુટરના આવવાથી ટાઈપિસ્ટ ક્ષેત્રે કામ કરતા જે શ્રમિકો છે એ બેરોજગાર બને છે. તો એના મહત્વના ઉદાહરણો થયા. એ જ રીતે સ્માર્ટ મોબાઈલ ફોન આવવાથી સાદા મોબાઈલ ફોનના ઉત્પાદન વેચાણ તેમજ સર્વિસ ક્ષેત્રે એટલે કે રિપેરિંગમાં કામ કરતા શ્રમિકો બેરોજગાર બને છે. આ સ્વરૂપની બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી ગણાય.